જીવનને લંબાવવા કરતા મોતને સુધારવાની કોશિશ કરો. રોક્યું રોકાવાનું જ નથી, આવ્યા વગર રહેવાનું જ નથી. એવા મોત સમયે જેને તે ઓરતા કરવા, એના કરતા આખા દુનિયા આખા સંસારને ભૂલી અને પરમાત્મામાં લીન થવાનું. આવડે છે પેલું સ્તવન, ઐસી દશા હો ભગવન જબ. રોજ બોલો, રોજ બોલો, સાંજે સૂતી વખતે રોજ. ભાઈ જાગતા હોય તો જ મૃત્યુ થાય કે ઊંઘમાં થાય? થયા છે કે નહીં? ઘરમાં હોતો થાય કે બાથરૂમમાં થાય? થયા છે કે નહીં? ઓલો 40-45 મિનિટથી દરવાજો ના ખુલે તો તમને થાય કે નહીં? કરે છે હું અંદર. અને પછી છેલ્લે સ્ટોપર ના ખુલે, દરવાજો તોડીને જુઓ તો ભાઈ પતિ. એટલે જ કવિ ભગવાનને પ્રાર્થના કરે છે, ઐસી દશા હો ભગવન જબ ગિરિરાજ કી હો મન મેન હોવે તપસે હો શુદ્ધ જબ પ્રાણ. પ્રાર્થના તો આવી કરીએ છીએ પણ ખબર નથી આપણા મોત કેવા હશે. ગિરિરાજ કી છાયા હશે કે ગુરુરાજ કી હશે કે ડોક્ટર ને નર્સ ની છાયા હશે? હે, આજુબાજુની અંદર કેટલા શું હોય, નળીઓ, એક નાકમાં હશે, મોઢામાં હશે, ગળામાં હશે, છાતી પર વેન્ટિલેટર ચાલતું હશે, ડોક્ટર અને નર્સો ઉભા હશે, લાલ પીળી લીલી દવાઓ અપાતી હશે, ગ્લુકોઝ ને એની અંદર જાત જાતના ઇન્જેક્શનો નખાતા હશે. મોત કેવું જોઈએ? તપસેવો શુદ્ધ કાયા. એક મહિના સુધી જેને શત્રુંજયનો તપ કર્યો, પ્રવેશ કર્યો, ત્યારે ખબર એ નહીં હોય કે આપણે આવો સરસ રમતા રમતા તપ થઈ જશે. આજે આ તપની પૂર્ણાહુતિના દિવસો આવી ગયા કે ના આવી ગયા? આમ જોવા જઈએ સેલો તપ નથી. હે, 29 દિવસનો તપ, એમાં બેસણા કેટલા આવ્યા? હે, 9 જ. એમાં જેણે 5 ઉપવાસ કર્યા એનું તો એક બેસણું સ્કીપ થઈ ગયું. આવા 29 દિવસમાંથી ખાલી 9 એટલે ઉપવાસ કેટલા થયા? આમ જોવા જઈએ તો 2/3 માસ કમણ થઈ ગયું. થયું કે નહીં? અને આ આ આ આ કાળમાં અત્યારે કોરોનાના કાળ ચાલતો હોય એવા સમયે કોઈક સિદ્ધિ તપ ગોકુળનગરમાં ચાલે છે ને? સિદ્ધિ તપ ઘટકોપરમાં મારા મહાત્મા છે, 225 સિદ્ધિ તપ છે. બોરીવલી ને કાંદીવલીમાં 400 ઉપર માસ ખમણ છે. ભાવનગરમાં સાંભળ્યું છે 1000 માસ ખમણ ચાલે છે. ઇમ્યુનિટી પાવર ક્યાં ગયો? હા, ઇમ્યુનિટીના નામે ઠોકે જ રાખ્યું, 225 ઠોકે જ રાખ્યું, ઠોકે જ રાખ્યું. હું વધાર્યું ચેતન, ફાંદ વધારી, બીજું કઈ ના વધાર્યું. અને એની સામે સાંભળ્યું છે 6 વર્ષનો બાળક સિદ્ધિ તપ કરે છે. 6 વર્ષનો ઉંમર એ કરી શકે? આપણે કઈ ન કરી શકીએ? આપણે એટલું નક્કી કરો. સાહેબે વાત કરી છે ને કયો તપ કરવાનો? શીર સમુદ્ર. આ બેનોથી જ થાય એવું નહીં સમજતા હો, ભાઈઓથી એ થાય. ક્ષીર સમુદ્ર. 7મો સમુદ્ર કયો છે? ખીર સમુદ્ર. માટે કેટલા ઉપવાસ? 7. અને એના ઉપર ખીરનું એકાશનું અત્યારથી નક્કી કરો કે બીજું કાંઈ નહીં તો આ સમૂહ તપસ્યાની અંદર જોડાવું છે. 28 કરો, વેલ એન્ડ ગુડ, ન થાય ક્ષીર સમુદ્ર તપ કરો. તપસા નિર્જરા, આ મનુષ્યનો જન્મ મળ્યો છે, એ જન્મમાં મારે મૃત્યુને કદાચ અટકાવી ન શકું, જીવનને કદાચ લંબાવી ન શકું, પણ મૃત્યુને સુધારી શકું છું. અને સુધારવા માટે ધમ્મમ શરણમ પવજ્જામિ. ધર્મ સિવાય કોઈના મૃત્યુ ક્યારેય સુધર્યા નથી, સુધરતા નથી અને સુધરવાનાય નથી. માટે આપણે હવે જો કામ કરવા જેવું હોય, આપણા મોતને સુધારવા માટેના પ્લાન બનાવો. યૌવનને ટકાવવાના પ્લાન નહીં બનાવો, ઘડપણને લંબાવવાના પ્લાન નહીં બનાવો, મોતને દૂર કરવાના પ્લાન નહીં બનાવો, પરંતુ મૃત્યુને સુધારી લેવાના પ્લાન બનાવો.
અત્યાર સુધી ગયું અને ભૂલી જાઓ. કે છે ને, ગયું એને રોવું શું અને ગયું એને જોવું શું. ગઈ એ ગઈ, હવે બિગડી બાજી સુધારી લઈએ. આ અનિત્ય ભાવના દ્વારા આપણે એક શીખ મેળવવાની છે કે મૃત્યુને સુધારવું છે. એને અંગે બીજા પણ હજી ઘણા પદાર્થો કેવા છે એ નેક્સ્ટ વીકમાં આપણે આ જ ભાવનાને વધુ આગળ લંબાવશું. વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાઈ ગયું હોય, મિચ્છામી દુક્કડમ